थम गणपति नू नाम तमे धर जोरे ए मानो मुजरो करी ने चाचर रम जोरे ए देवी आ जाई नाम मोटूरे ए एनु खोड़ियार नव करे खोटूरे ता 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 गणपति नो महोत्सव होय एटले चारे बाजु वातावरण खूब सरस 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 अने एकदम पॉजिटिव थई जाय अने एवुं कहेवाय छे કે ગણેશ એટલે વિઘ્નહર્તા. ગણપતિ દાદા ગમે તેના ઘરમાં બેસાડો કે ના બેસાડો, પણ ગણપતિની પૂજા કરો એટલે તમારું વિઘ્ન દૂર થઈ જ જાય. અને પૂજા કરો એટલે પહેલાં ગણપતિ દાદાને તો બેસાડવા જ પડે, અને પછી જ આગળ બીજા બધા ભગવાનોની લાઈન લાગે. તો આજે અત્યારે આપણે આવી ગયા છે કઈ સોસાયટીમાં? નરનારાયણ સોસાયટી દક્ષિણી મણિનગરમાં આવી ગયા છે. અહીંના જે ગણપતિ દાદા છે એને શું કહેવાય છે? દક્ષિણના ગણપતિ નરનારાયણ ચા રાજા. નરનારાયણ ચા રાજા પાસે આવી ગયા છે, અને એ રાજાની દેખરેખ રાખવા માટે જેટલા પણ કાર્યકર્તાઓ છે, સોસાયટીના જેટલા લોકો છે, એ લોકો સાથે આપણે આવી ગયા છે. ચાલો તો આપણે એમની મુલાકાત લઈએ અને એમને પૂછીએ કે ગણપતિ દાદાની આ મૂર્તિ વિશે તમારું શું કહેવું છે, અને અનેક બીજા સવાલો કરીએ. શું નામ તમારું બેન? ગીરાબેન. ગીરાબેન, ગણપતિ દાદાની આ મૂર્તિ કેટલા વર્ષથી અહીંયા આવે છે અને આના વિશે શું કહેવું છે? 3 વર્ષથી આવે છે મૂર્તિ, અને અમારા જીયાભાઈ બહુ ઉત્સાહી છે આ બધો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર જીયાભાઈ. ઓકે, આ મૂર્તિ અહીંયા 3 વર્ષથી આવે છે, એમાં 3 વર્ષથી જે મૂર્તિ લાવે છે એમાં તમને કોઈ લાભ બાપ થયો? હા, ભગવાન ગણપતિ વિઘ્નહર્તા છે. અને કયા વિઘ્નો હર્યા? ઘણા બધા, કે સોસાયટીમાં ક્યારે અનહોની નથી બની. હજી આટલા ભૂકંપ આવ્યા, કંઈ પણ વરસાદ થાય, કંઈ પણ થાય છે, પણ અહીંયા ક્યારે અનહોની નથી બની. એટલે બધું સેફ રહ્યું છે, ટૂંકમાં પોઝિટિવિટી અને એમના એમની દયા રહી છે. બહુ જ ગણ ગયા વર્ષે પુષ્કળ વરસાદ, ને સાંજે રાતના ટાઈમે બહુ જ વરસાદ આવ્યો 8-9 વાગે, અને એટલો બધો વરસાદ વંટોળ હતો, અને એણે કોઈ અહીંયા હતું નહીં, ખાલી 3-4 છોકરાઓ જ હતા અહીંયા, નાના નાના એ બી પાછા. તો એ આખો ગણપતિની મૂર્તિ ઉપર ચડી ગયો ઢાંકવા માટે, પ્લાસ્ટિક ઢાંકવા માટે, અને લાઇટો નહીં તો, અને ત્યાંથી પાછા લાઇટો બંધ કરવા માટે થાંભલે ચડ્યો. તો મેં કીધું તને કંઈ થયું હોત તો મારવા લીધો મેં. તો કે કંઈ ના થાય, ગણપતિ દાદા છે ને. વાહ ભાઈ વાહ, ગણપતિ દાદા માટેની શ્રદ્ધા જુઓ, કે ફૂલ મુસળધાર વરસાદ હતો અને ગણપતિ દાદા ભીંજાય નહીં એટલા માટે. બાળક કેટલા વર્ષનું હતું? 15 વર્ષનો બાળક ગણપતિ દાદાની મૂર્તિ પર ચડીને એમને ઢાંકવા ગયો અને લાઇટો પણ સરખી કરવા ગયો, અને જ્યારે મમ્મીએ એમ કીધું કે તને કંઈ થઈ ગયું હોત તો, તો એને એટલું જ કીધું, ગણપતિ દાદા મોરિયા. નરનારાયણ સોસાયટીમાં જે દર સાલ ગણપતિ લાવે છે એવા અહીંના આ ગણપતિ દાદાના ઓર્ગેનાઇઝરને મળીએ અને જાણીએ એમનું શું કહેવું છે. આપનું નામ? જયેશ ભાગડે. જયેશભાઈ ભાગડે એમનું નામ છે. જયેશભાઈ, પહેલાં તો ચોક્કસમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ. કેટલા વર્ષથી આ ગણપતિ દાદા તમે લાવો છો? આ 3જું વર્ષ છે. આ 3જું વર્ષ? 3જું વર્ષ. ઓકે, અને ગણપતિ દાદા લાવવા માટે સોસાયટીમાંથી કેટલા ફ્લેટ્સ કે સોસાયટીમાંથી તમે પૈસા ઉઘરાવો છો, અને લોકોનો સપોર્ટ કેવો રહે છે? અહીંના સોસાયટીનો સપોર્ટ સારો છે, સાથ સહકાર બી સારો છે. જ્યારે ગણપતિ આવવાના નજીક હોય છે ત્યારે સોસાયટીવાળાનો ઉત્સાહ બી બહુ હોય છે, અને આપણને દાન પેટે બી ખર્ચો કરવા માટે બી સહયોગ સારો મળે છે. ખુલ્લા દિલે સહયોગ કરે છે, અને ખુલ્લા દિલે એ લોકો ઉત્સવની ઉજવણી બી કરે છે. ઓકે, અંદાજે કેટલા કુટુંબ જોડાયેલા હશે આ ગણપતિ લાવવા માટે? અંદાજે 300 કુટુંબ તો ખરી જ છે, ઓછામાં ઓછા 300 કુટુંબ જોડાયેલા છે. એક અમારે ત્યાં પંજાબી કુટુંબ છે, આ ફ્લેટમાં જ રહે છે, એ બી અહીં કાર્ય એનો સાથ સહકાર પૂરો હાલતો હોય છે. એ પછી પોતે સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, આજે પોતાની સિક્યુરિટી થઈ ગઈ 2 વર્ષમાં. વાહ ભાઈ વાહ, ગણપતિ દાદાની મહેરબાની જુઓ, પોતે સિક્યોરિટીમાં જોબ કરતા હતા અને પોતાની સિક્યોરિટી એજન્સી થઈ ગઈ છે. હવે અમારા ચોક્કસના માધ્યમથી તમારે અમારા દર્શકોને કોઈ સંદેશ આપવો છે? દર્શકોને સંદેશ એ આપવાનો છે કે જેટલા બી ગણપતિ દાદાની જે મૂર્તિની સ્થાપના કરે છે, ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે, હું બધાને વિનંતી કરીશ, અમદાવાદ તમામ અમદાવાદ શહેર ગુજરાત શહેરના દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને કે ઘરે ઇકો ફ્રેન્ડલી માટીની પ્રતિમા જ બેસાડે, જેથી વિસર્જન ઇઝી થઈ જાય અને નદીનું પાણી પણ પ્રદૂષિત ના થાય.
ગણપતિ દાદા વિશે એટલું જ કહેવા માગું છું કે અમે તો અબડે જઈ રહેવાયા છે. પહેલાં લક્ષ્મી ત્યાંય મારા બહેણામાં જાય તો પ્રોગ્રામ થતો હતો એટલે મને બહુ આનંદ હતો, અને અહીંયા ગણપતિ પ્રોગ્રામ જોયો ને એટલે મને બહુ આનંદ થયો અને બહુ અરખ થયો કે ગણપતિ બાપા મારું જે કાર્ય અને મારું જે વિઘન છે એને હરી લેશો તો હું મન મન ફાવશે કરીશ. ગણપતિ દાદાને ચોકલેટો આપવામાં આવે છે, ગણપતિ દાદાને પણ લોભામણી વસ્તુઓ પીરસવામાં આવે છે કે મારું આ કામ થઈ જશે તો ગણપતિ દાદા હું આ કરી કાઢીશ. અને કરો જો ખરા ને, તરત જ કરવાનું, કારણ કે ભગવાન તરત જ કામ કરે છે. તમે શું કામ કરો છો આમની? આ ડેકોરેશનમાં હું કામ કરું છું. આ વખતે 3 વર્ષથી પણ અમે ડેકોરેશનમાં જ સાથ આપ્યો છે, હું મારા ફ્રેન્ડ્સ વગેરે. જીયા ભાઈ કયા ધોરણમાં ભણો છો? 9th માં ભણો છો. તો ગણપતિ દાદાને આમાં સેવા આપવા આવો તો એમાં ઘરેથી બોલતા નથી કે ભણવાનું બગડે, આ બગડે ને ત્યાં જઈને રખડી ખાવ, આ કરો તે કરો, એવું બધું કંઈ કહે છે? બોલે તો છે પણ આપણે ભગવાન કા, તમે કહી દો ગણપતિ બાપા મોરિયા શાંતિ રાખો ને, એમને ચૂપ કરાવી દો. ઓડિયન્સને કંઈ મેસેજ આપવો છે? ઓડિયન્સને પણ બીજા આપણા તમારા છોકરા હોય એમને તમે બોલો 2-5 મિનિટ માટે આવો, લેક્ચરો ના આપો, કેમ કે ગણપતિ બાપાના મોરિયા આશીર્વાદ તો આપણને આપ્યા જ છે. 2-2.5 કલાક જવા આવવા દો, પછી આપણે છોકરાઓ ભણશે, આગળ વધશે. કહો કે આપણે મહેનત કરો અને આગળ વધો. ગણપતિ દાદા આવે છે સોસાયટીમાં, તેનાથી સારો સાથ સાને સહકાર રહે છે બધા દરેક વચ્ચે, અને એ જ અમારા માટે સૌથી મોટું કામ છે. ગણપતિ દાદા માટે આપણે એટલું જ કહેવું છે કે ગણપતિ દાદા બધાના વિઘ્ન દૂર કરે અને બધાને સુખ શાંતિ અને સારું કામ કરે બસ. મારું એવું કહેવું છે કે લોકો માટેની મૂર્તિ લાવે, કેમ કે ગયા વર્ષે જે સાબરમતી નદીમાં જે બધા લોકો બહાર POPની મૂર્તિઓ એમને મૂકીને જતા રહ્યા, તેને લીધે જે નુકસાન થાય છે એની જગ્યાએ આપણે માટીની મૂર્તિ લાવીએ તો ડાયરેક્ટ ઘરે પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ. ગણપતિ દાદાની સદૈવ કૃપા તમારા ઉપર રહે, તમારા વિઘ્નો ગણપતિ દાદા હરે, એવી જ ચોક્કસની ટીમ તરફથી તમારા માટે અમારી પ્રાર્થના. પણ તમારે ચોક્કસ ઓફિશિયલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરવાની છે, શેર કરવાની છે અને કોમેન્ટ કરવાની છે, તો જ મનોરંજનની કૃપા તમારા ઉપર વરસશે. ત્યાં સુધી તમારા હોસ્ટ દોસ્ત કવન શાહને આપો રજા. મળીએ નવા એપિસોડમાં નવી વાત સાથે.